જય સ્વામિનારાયણ. મિત્રો કેમ છો, મજામાં? લાસ્ટ ટાઈમ આપણે પેકિંગ ક્ષમતા એટલે કે સંકુલ ક્ષમતા, બરાબર ને, પેકિંગ ક્ષમતા, એટલે ટેક્સમાં આપણે સંકુલ ક્ષમતા લખી ગઈ, સંકુલ ક્ષમતા લખી ગઈ. એકમ કોષ દીઠ પેકિંગ ક્ષમતા તમે ગણો તો આપણે સાધુગણ, પછી એફસીસી ફલક કેન્દ્રિત ઘન માટે આપણે પેકિંગ ક્ષમતાનો અભ્યાસ કર્યો. હવે એક બાકી રહ્યું, કયું? અંત કેન્દ્રિત ઘન એકમ કોષ દીઠ પેકિંગ ક્ષમતા. સરસ ગુરુ, કે કયો પ્રશ્ન છે? અંત કેન્દ્રિત, અંત કેન્દ્રિત એટલે બીસીસી, એકમ કોષ દીઠ પેકિંગ ક્ષમતા. ઓકે, સૌથી અગત્યનું ક્વેશ્ચન, આ બહુ વિચિત્ર જ વાત છે, ધ્યાન આપજો જરા, શાંતિથી રિલેક્સથી મગજ ઠંડુ રાખશો તો જ તમને મજા આવશે, બાકી મજા નહીં આવે. જેટલું મગજ તમારું ઠંડુ હશે ને, એટલો માઇન્ડ પાવર થઈને તમારું ટોપ લેવલ ઉપર હશે. આ યાદ રાખજો, ખાસ બુદ્ધિશાળી બનવું હોય ને તો હંમેશા આપણું જે મગજ કરે ને એ ઠંડુ રાખવું પડે. ઓકે, ચલો, અંત કેન્દ્રિત એકમ કોષ દીઠ સંકુલ ક્ષમતા, પેકિંગ ક્ષમતા, સંકુલ ક્ષમતા, સંકુલ ક્ષમતા બરાબર. સરસ, એકમ કોષ દીઠ પરમાણુ કદ ગુણ્યા 100, યસ, ભાગ્યા ઘનનું કદ, આ સૂત્ર છે. ઓકે, ચલો, હવે એફસીસી, એફસીસી એકમ કોષ, અરે સોરી, બીસીસી છે ને બેટા આપણે, યસ, બીસીસી એકમ કોષમાં પરમાણુ ક્યાં ગોઠવાય? યસ, આઠ ખૂણા પર, આઠ ખૂણા પર, અને એક મધ્યમાં પરમાણુ ગોઠવાય, રાઈટ? તો એકમ કોષ દીઠ પરમાણુ મળશે તમારે, માટે એકમ કોષ દીઠ પરમાણુ બીસીસી, બીસીસી એકમ કોષ દીઠ પરમાણુ બરાબર આઠ ખૂણા ગુણ્યા એક અઠમાંશ વત્તા એક ક્યાં છે? મધ્યમાં. આઠ ખૂણા ગુણ્યા એક અઠમાંશ એટલે એક વત્તા એક બરાબર કેટલા પરમાણુ? બે પરમાણુ. ઓકે, તો એકમ કોષ દીઠ પરમાણુ કદ તમને મળી ગયું. એકમ કોષ દીઠ પરમાણુ કદ એકમ કોષ દીઠ પરમાણુ કદ, પરમાણુ કદ, તો એકમ કોષ દીઠ પરમાણુ કદ કેટલું? તો કે 4/3 પાઈ આર ક્યુબ. પરમાણુ એટલે ગોળો, ગોળાનું ઘનફળ તો ખબર જ છે ને, કદ એટલે ઘનફળ. કેટલા પરમાણુ છે? યસ, કો બી. ઓકે, તો બે વડે ગુણવું પડશે આપણે, તો 4/8/3 પાઈ આર ક્યુબ, તો એકમ કોષ દીઠ પરમાણુ કદ આવી ગયા. શોધવાનું શું? આનું કદ, ઘનનું કદ, ઘનનું કદ એટલે એ ઘન ને, એટલે એ તમારે શોધવું પડશે. ચલો, અંત કેન્દ્રિત ઘનની આપણે આખું દીધું નાખ્યું. ચલો, આ આખું દીધું થોડી મોટી દૂરી, કારણ કે સારું જોરદાર કોન્સેપ્ટ છો મારી, આ બધું તમારે બહુ જ મગજ વાપરવું પડે, કારણ કે આની ગણતરી થઈને થોડી લાંબી છે. ઓકે, એ બી સી ડી ઈ એફ જી અને એચ, આ બિંદુ બધા એ બી સી ડી ઈ એફ જી અને એચ. ઓકે, હવે આમાં કેવું છે, પરમાણુ આઠ ખૂણા પર હોય અને એક મધ્યમાં હોય, બરાબર? એટલે તમે ખાલી વિચાર કરો કે ચલો આ રૂમનો એક ખૂણો અને આ બીજો ખૂણો અને કંઈ મધ્યમાં હોય, મધ્યમાં હોય ને,
એટલે આ વિકર્ણ કરી અંત વિકર્ણ આ બે ખૂણા પર અને એક મધ્યમાં એટલે આખો અંત વિકર્ણ છે તે અંત વિકર્ણમાં કુલ ત્રણ ગોળા આવશે ને અડકીઓ બતાવે તો જો હું જે બતાવું છું આપણે સી કહીએ ચલો આજે વિકર્ણ થયું બધા આપણે શું કહીએ સી કહીએ વિકર્ણ સી તો જો આ આર આટલું આ બે આર અને આ એક આર એટલે કુલ કેટલા આર એક બે ત્રણ ચાર એટલે સી બરાબર ફોર આર થાય અંત વિકર્ણ સી બરાબર ફોર આર રાઈટ ચલો આ જે છે ને નીચે ફલકનું વિકર્ણ છે એને આપણે બી કહીએ બરાબર ને હવે હકીકતની અંદર અંત વિકર્ણ સી નો સંબંધ આ સાથે છે પણ મારે શું છે આ જે ધારી એ ખરે ને આ ધારી એ આ ધારી એ મારે એ નો સંબંધ આ સાથે બતાવવો છે તો તમે ખાલી થોડી બુદ્ધિ વાપરજો હું જે બતાવું આ એ નો સંબંધ બી સાથે કરી બરાબર આ ત્રિકોણ ની અંદર જોઈ લો ત્રિકોણ કયો હતો બેટા ડી ઈ એફ માં આ ઈ 90 ખરી નહીં તો 90 તો બી સ્કવેર બરાબર એ સ્કવેર પ્લસ એ સ્કવેર થાય એટલે મતલબ આ એનો સંબંધ બી સાથે આવશે પછી આપણે આ ત્રિકોણ લઈશું જોઈ લો કયો ધ્યાનથી જોઈએ હું જે બોલું છે બી એફ જી તો એમાં આ 90 થશે ચલ આ પણ ધારી એ આ વિકર્ણ બી અને આ આખો સી તો સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય તો પહેલા આપણે આ ત્રિકોણ લઈએ પછી આપણે આ ત્રિકોણ લઈએ ત્રિકોણ કઈ લઈએ પેલા ડી ઈ એફ માં ચલો ત્રિકોણ ડી ઈ એફ માં માપ કોણ ઈ બરાબર 90 એટલે આ 90 નો ખૂણો થયો તો કોણ નો વર્ગ બરાબર એક બાજુ નો વર્ગ બીજી બાજુ નો વર્ગ માટે શું થશે બેટા બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માટે બી સ્ક્વેર બરાબર 2 એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર 2 એ સ્ક્વેર થાય ને માટે બી બરાબર રૂટ 2 એ ચલો બી નો સંબંધ એ સાથે આવી ગયો આ બી બરાબર છે ને આર યુ આ છે ને આટલું અંતર રૂટ 2 એ થયું આટલું આ રૂટ ટુ એ અને આ એ તો આ સી મળે કે ના મળે વિકર્ણ કારણ કે હવે કહી જો બી એફ જી હવે ત્રિકોણ બી એફ જી માં માપ કોણ એ બરાબર 90 માટે કર્ણ નો વર્ગ બરાબર એક બાજુ નો વર્ગ થાય બીજી બાજુ નો વર્ગ કર્ણ નો વર્ગ એટલે કોનો વર્ગ સી નો સ્કવેર બરાબર એ સ્કવેર પ્લસ રૂટ ટુ એ સ્કવેર પ્લસ બી સ્કવેર ને ચલો સી સ્કવેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ચલો એ સ્ક્વેર આર યુ ચલો બી એટલે શું છે રૂટ ટુ એ બી એટલે રૂટ ટુ એનો સ્ક્વેર ચલો આ એ સ્ક્વેર રૂટ ટુ નો વર્ગ ટુ અને એ સ્ક્વેર કમ્પ્લીટ ચલો એ સ્ક્વેર પ્લસ ટુ એ સ્ક્વેર અને આ એક એ સ્ક્વેર અને આ બી એ સ્ક્વેર એટલે ત્રણ એ સ્ક્વેર થાય સી સ્ક્વેર બરાબર રાઈટ માટે સી બરાબર રૂટ થ્રી એ થાય સી બાર રૂટ થ્રી તો એને આપણે કરતા બનાવીએ તો રૂટ થ્રી નીચે આવશે માટે એ બરાબર સી અપોન રૂટ થ્રી રાઈટ પણ સી એટલે શું ફોર આર જો સી એટલે ફોર આર બરાબર છે સી એટલે શું થશે ફોર આર બાય રૂટ થ્રી એટલે તમને એ મળી ગયું એટલે એ નો સંબંધ આશા આવી ગયું બેટા કમ્પ્લીટ ચલો હવે ઘનનું કદ એટલે ઘન ને ઘનનું કદ બરાબર એ ઘન બરાબર ફોર આર બાય
रूट थ्री एनो घन, चार नो घन, चार चौक सोल चौक चौसठ, आर क्यूब रूट थ्री नो घन एटले रूट थ्री गुणिया रूट थ्री गुणिया रूट थ्री एटले थ्री रूट थ्री थाय। तो आ ए घन तमारे आयु केटलू चौसठ आर क्यूब बाय थ्री रूट थ्री, चार नो घन चौसठ, चार चौक सोल चौक चौसठ, आर घन रूट थ्री नो घन थ्री रूट थ्री। ओके चलो हवे तमे जो लखास पैकिंग क्षमता संकुल क्षमता आपने लखी काढी, चलो संकुल क्षमता, चलो एकम कोष दीठ परमाणु कद केटलू आयु 8 पाई 3 पाई आर क्यूब गुणिया 100 और नीचे कोनु घन नु कद, घन नु कद એટલે એ ઘન કેટલું સારું ગુણ્યા 64 આર ક્યુબ ભાગ્યા 3 √3 રાઈટ। ચલો આર ક્યુબ ગયું, આ 3 3 ગયું, ઉપર શું વધે છે 8 પાઈ ગુણ્યા 100 અને √3 ઉપર જાય, √3 ઉપર ગયું, હવે અહીંયા નીચે શું વધી માત્ર 64, નીચે માત્ર શું વધી 64, ચલો 8 8 64 એટલે આ પાઈ ની કિંમત કેટલી લઉં 3.14, આ 100 રૂટ 3 ની કિંમત 1.73 ને, અને નીચે કેટલા આવશે 88 64 એટલે આ તમારો જવાબ આવશે એટલે કેટલા ટકા આવશે 74%, યસ અરે સોરી 74 નહીં 68% આવશે, કેટલા ટકા આવશે 68%। જોરદાર પ્રશ્ન છે, મેઈન તો તમે જોઈએ એક વસ્તુ છે, મેઈન તમારા માટે શું છે આ ફિગર છે, ફિગર વગર તમને ક્યારેય ખબર નહીં પડે, ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબત નોટેડ પોઈન્ટ। ઓકે બરાબર છે, તો આજે આપણે શીખ્યા કઈ પેકિંગ ક્ષમતા, તો કે બીસીસી એકમ કોષી પેકિંગ ક્ષમતા। હવે કોઠો બનાવીશું આપણે સરસ મજાનો, કોઠાના આધારે કેટલું બધું તમારું વિરણ તમે જોઈ રહ્યા આપણે હશે। ઓકે બોલો આમાં કોઈ તકલીફ કરી, બીસીસી એકમ કોષ દી પરમાણુ તો 8 ખૂણા ગુણ્યા 1 અટમોસ વત્તા 1 મધ્યમાં એટલે 2 પરમાણુ, તો એકમ કોષ દી પરમાણુ કદ પાઈ બાય 4 બાય 3 પાઈ ક્યુબ અને 2 પરમાણુ એટલે 2 ગુણ્યા 8 બાય 3 પાઈ ક્યુબ। પછી તમારા માટે મેના છે કે 8 ખૂણા પર એક મધ્યમાં એટલે આ 2 ખૂણા પર બધાને એક મધ્યમાં બતાવો એટલે અંત વિકર્ણ પર કેટલા પરમાણુ આવ્યા 3 પરમાણુ, એટલે અંત વિકર્ણ આપણે સી લઈએ તો 1 આર 2 આર 3 આર 4 આર એટલે સી બરાબર 4 આર રાઈટ। ચલો ડી ઈ એફ માં ઈ 90 તો બી સ્કેર બરાબર સ્કેર પ્લસ એ સ્કેર એટલે 2 એ સ્કેર એટલે રૂટ 2 એ બી બરાબર એટલે રૂટ 2 એ થી, પછી આપણે ડી એફ જી માં સી સ્કેર બરાબર એ સ્કેર પ્લસ બી સ્કેર, ડી એટલે રૂટ 2 એ સ્કેર એટલે એ સ્કેર 2 એ સ્કેર એટલે 3 એ સ્કેર એટલે રૂટ 3 એને કરતા બરાબર રૂટ 3 ની જી સી એટલે 4 આર 4 બાય રૂટ 3 રાઈટ। ઓકે પછી એના પર ઘણનું કદ બોલી દીધું, મેં સૂત્ર મૂકી દી, સૂત્ર મૂકી મૂકી જવાબ આવી જશે 68%, એટલે ખાલી ભાગ 26% થાય ને 100 માંથી 68 બાદ કરજો। ઓકે બસ હવે આમાં કોઈ તકલીફ જ બધા, હવે 3 માટે શીખ્યા, કેટલા માટે શીખ્યા 3 માટે, સાદા ઘન માટે પેકિંગ ક્ષમતા એટલે સંકુલ ક્ષમતા, પછી અંત કેન્દ્રિત માટે પેકિંગ ક્ષમતા સંકુલ ક્ષમતા અને પછી એબસિસી માટે પેકિંગ ક્ષમતા એમ કે સંકુલ ક્ષમતા, સરસ વિડીયો। ઓકે આટલું સ્પીડ રાખો, હવે આવતીકાલ સુધી તમે એક સરસ મજાનું કોઠું બદલીશ અને કોઠું તમે 5 ઓક લગાડો બરાબર છે, તમારું હું તમને કહી દઉં તમારું 60% ચેપ્ટર પતી ગયું, 60% મેઇન આ જ છે કારણ કે આના પર આધારિત દાખલો તમે ઘણા બધા પૂછાય। ઓકે જય સ્વામિનારાયણ। चौदह मिनट तो यार।